નમસ્તે ધોરણ બેના વિદ્યાર્થી મિત્રો, બધા બાળકો કેમ છો? આપણે લાસ્ટ પીરિયડમાં શું જોયેલું હતું? કમ્પ્યુટર શું છે, કમ્પ્યુટરના ભાગો વિશે જોયેલું હતું, બરોબર છે? પછી માનવજાત અને કમ્પ્યુટર બે વચ્ચેનો તફાવત જોયેલો હતો, યાદ છે કે ભૂલી ગયા? કમ્પ્યુટર છે એ ઝડપથી કામ કરે છે, માણસ છે એ ખૂબ ઝડપથી કામ કરી શકતો નથી. જેમ કે બે મિનિટમાં તમને તમારા મમ્મી કચરા પોતા કરવાનું કહે તો તમે કરી શકો છો? ના. કમ્પ્યુટરમાં જે તમે મશીનરી, તમે મશીન ફિટ કરો અથવા તો અત્યારે મોપ આવે છે રેડીમેડ, તો એ એક પ્રકારનું મશીન છે, તો એ ઝડપથી કામ કરી ઝડપથી તમે પોતા કરી શકો છો. એવી રીતે કપડાં છે, કપડાં તમે કલાકમાં ધોઈ શકો છો, જાજા બધા કપડાં હોય પણ વોશિંગ મશીન હોય તો, બરોબર છે? એવી જ રીતે કામ સરળ બનાવે છે, વધુ યાદ રાખી શકે છે, જટિલ ગણતરી કરી શકે છે ઝડપથી, લાંબા સમય સુધી કામ કરવા છતાં તે થાકતું નથી, ભૂલ કરતું નથી, વિચારી શકતું નથી. અને આપણે છે લાંબા સમય સુધી કામ કરીએ, એકની એક વસ્તુ કરીએ તો આપણે થાકી જાય, કમ્પ્યુટર થાકતું નથી. માણસ છે એ ભૂલ કરે છે, કમ્પ્યુટર ક્યારેય ભૂલ કરતું નથી. ત્યારબાદ આપણે જોવાનું હતું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો હું ફોટો પણ મોકલું છું અને સમજાવું પણ છું, તો બધા બાળકોએ અથવા વાલી મિત્રોએ ખાસ નોંધ લેવી કે 100 પેજની કમ્પ્યુટરની નોટબુક બનાવવાની રહેશે જે બાળકો પાસે સ્વાધ્યાય પોથી નથી એના માટે, બરાબર? જે બાળકોએ સ્વાધ્યાય પોથી નથી લીધી એ બાળકોએ 100 પેજની બુક બનાવવાની રહેશે, અને બુકની અંદર તમારે આ ખરા ખોટા લખવાના રહેશે. હું આ ફોટો પણ મોકલું છું અને આમાં સમજાવું પણ છું. કમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરે છે, તો કમ્પ્યુટર ખૂબ ઝડપથી કામ કરી શકે છે વિચારોજી, તો કે હા, તો આ વાક્ય કેવું છે? સાચું છે. ત્યારબાદ છે, કમ્પ્યુટર વિચારી શકે છે. કમ્પ્યુટરને મગજ હોય છે? ના, કમ્પ્યુટરને મગજ હોતો નથી. તો મગજ ન હોય તો એ લોકો વિચારી શકે, ન વિચારી શકે? પણ આમાં તમને શું કીધું છે? કમ્પ્યુટર વિચારી શકે છે, તો આ વાક્ય કેવું છે? તો કે ખોટું. ત્યારબાદ છે, કમ્પ્યુટર ભૂલ કરી શકે છે. કમ્પ્યુટરથી ક્યારેય ભૂલ થાય છે સરવાળા બાદ બાકી ગુણાકારમાં? ના. તો આ વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા શું આવશે? ખોટું. ત્યારબાદ જોઈએ, કમ્પ્યુટર થાકી જાય છે. કમ્પ્યુટરને કોઈ દિવસ થાક લાગે છે? એ તમને એમ કહે છે હવે તમે ઊભા થઈ જાઓ, મારે સૂવું છે, કમ્પ્યુટર એમ ક્યારે કહે છે? ના. તો કમ્પ્યુટર થાકી જાય છે, આ વાક્ય કેવું છે? ખોટું. ત્યારબાદ છે, કમ્પ્યુટર ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકે છે. આ વસ્તુ સાચી છે, કમ્પ્યુટર છે એ ઘણી બધી વસ્તુઓ યાદ રાખી શકે છે. તો આ વાક્ય કેવું છે? સાચું, બરાબર. કમ્પ્યુટર છે એ ઘણી બધી વસ્તુ યાદ રાખી શકે છે. ત્યારબાદ છે, કમ્પ્યુટર એક યંત્ર છે. કમ્પ્યુટર છે એ મશીનથી ચાલે છે? તો કે હા. તો કમ્પ્યુટર શું છે? યંત્ર છે. આ વાક્ય કેવું છે? સાચું. ત્યારબાદ જોઈએ, કમ્પ્યુટર આપણું કામ સરળ બનાવતું નથી. તો કમ્પ્યુટર આપણું કામ સરળ નથી બનાવતું? કે ના, બનાવે જ છે. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે. એટલે શું આવશે? ખોટું. ત્યારબાદ છે, કમ્પ્યુટર મોટી જટિલ ગણતરી ઝડપથી કરી શકે છે. તો આ વાક્ય કેવું છે? સાચું. ત્યારબાદ છે, માનવ વિચારી શકતો નથી. માણસ છે એ વિચારે છે કે નથી વિચારતો? ત્યારે હું તમને લોકોને ભણાવું છું તો તમે ઘણું વિચારતા હશે ને કે આ ટીચરે સ્કૂલે હશે, અમને સ્વાધ્યાયપોથીમાં સમજાવે છે, મમ્મી શું બનાવતી હશે, મારે સ્કૂલ ક્યારે ખુલશે, આવું બધું તમે વિચારો છો કે નહીં? તો આપણે શું કરીએ છીએ? વિચારી શકીએ છીએ, બરાબર છે? તો આમાં શું કીધું છે? કે માણસ વિચારી શકતો નથી. એટલે આ વાક્ય કેવું આવશે? ખોટું. ત્યારબાદ છે, માણસથી ભૂલ થઈ શકે છે. આપણાથી ભૂલ થાય છે, આપણાથી ભૂલ થઈ હોય તો પપ્પા ખીજાય, મમ્મી ખીજાય, બરાબર છે? આપણાથી મોટા હોય છે, ટીચર કોકવાર ખીજાઈ જાય, બરાબર છે? તો આપણાથી ભૂલ થાય છે? તો કે હા. તો આ વાક્ય કેવું છે? સાચું. તો આજે તમારે ખાલી આ 6 પેજ નંબર 6 ઉપર છે એ ખરા ખોટા જ લખવાના રહેશે.